આજની કડીમાં આપણે મહાન ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની અર્ધેન્દુ દસ્તીદારને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું ઓગણીસો ત્રીસમાં ચોવીસ એપ્રિલના રોજ એમનું અવસાન થયું હતું અર્ધેન્દુ પોતાની કિશોરાવસ્થામાં જ ગરબાર છોડીને ચટગાંવમાં માસ્ટર દા સૂર્ય નેતૃત્વમાં રિવોલ્યુશનરી પાર્ટીના સક્રિય સભ્ય બની ગયા ચટગાઉ શસ્ત્રાગાર પર હુમલાના કેટલાક સપ્તાહ પહેલા તેઓ ઉચ્ચ શક્તિના બોમ્બ બનાવવામાં ઉપયોગી પિક્રિક એસિડ પાઉડરના કારણે થયેલી એક દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા ઓગણીસો ત્રીસમાં અઢાર એપ્રિલના રોજ શસ્ત્રાગાર પર હુમલામાં સામેલ થતી વખતે પણ તેઓ પૂરી રીતે સ્વસ્થ થયા ન હતા બાવીસ એપ્રિલના રોજ જ્યારે ક્રાંતિકારીઓએ જલાલાબાદ પહાડીઓમાં બ્રિટિશ સેના સામે મોરચો માંડ્યો તો અર્ધેન્દુના પેટમાં ઊંડો ઘા વાગી ગયો જેના કારણે તેઓ બેહોશ થઈ ગયા આગળના દિવસે 23 એપ્રિલે કેટલાક ગ્રામવાસીઓએ પહાડની ટોચ પર અર્ધેન્દુને ઘવાયેલી સ્થિતિમાં પડેલા જોયા અને એમને ચટગાંવ હોસ્પિટલ લઈ ગયા એમણે ત્યાં એ જણાવવાની ના પાડી કે ઈજા કેવી રીતે થઈ છે તેઓ પહાડની જેમ અચલ અને અડગ રહ્યા બીજા થોડા કલાકો સુધી અર્ધેન્દુ મૃત્યુ સામે લડતા રહ્યા અને આખરે 24 એપ્રિલ 1930 ના રોજ એમનું મૃત્યુ થઈ ગયું સ્વદેશની માટીના આ મહાન સપૂતને આપણા વંદન ચોવીસ એપ્રિલ રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની પણ પુણ્યતિથિ છે રામધારી સિંહનો જન્મ બિહારના બેગુસરાય જિલ્લામાં થયો હતો ઓગણીસો ઓગણત્રીસમાં જ્યારે પટના કોલેજમાં એમને દાખલો મળ્યો તો તેઓ દેશમાં આવી રહેલા પરિવર્તનો સાથે સક્રિયતાથી જોડાતા ગયા એ દિવસોમાં સ્વતંત્રતા આંદોલન એની ચરમસીમાએ હતું દિનકરે પટનામાં સાયમન કમિશન વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો બ્રિટિશ સરકાર દ્વારા લાઠીચાર્જમાં લાલા લાજપતરાયના મૃત્યુના સમાચારે દિનકરમાં આક્રોશ ભરી દીધો લગભગ એ જ સમયમાં રામધારી સિંહે દેશભક્તિની કવિતાઓ લખવાનું શરૂ કરી દીધું સરદાર પટેલ દ્વારા ખેડૂત સત્યાગ્રહના નેતૃત્વની પ્રશંસા અને સન્માનમાં વિજય સંદેશ શીર્ષકથી કવિતા લખી હતી આ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહના નામથી ઓળખવામાં આવતો હતો સરકારના પ્રકોપથી બચવા માટે કેટલાક સમય માટે દિનકરની કવિતાઓ અમિતાભના છદ નામથી લખવામાં આવી ચૌદ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસ ના રોજ જતીન દાસના બલિદાન પર એમની કવિતા પ્રકાશિત થઈ દિનકરે શરૂઆતમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓનું સમર્થન કર્યું પણ પછી તેઓ ગાંધીવાદી આદર્શોના સમર્થક બની ગયા સમયની સાથે સાથે દિનકરની કીર્તિ એક શક્તિશાળી કવિના રૂપમાં સ્થાપિત થઈ ગઈ એમની રચનાઓ સ્વાધીનતા સંઘર્ષના ધબકાર બનીને વાચકોના હૃદયમાં ગુંજવા માંડી એમણે ખૂબ જ સરળ અને સીધી શૈલીમાં લોકો સુધી દેશભક્તિની ભાવનાને પોતાની કવિતાઓના માધ્યમથી પહોંચાડી ઓગણીસો પાંત્રીસમાં એમની કવિતાઓનું સંકલન રેણુકા શીર્ષકથી પ્રકાશિત થયું એની એક નકલ મહાત્મા ગાંધીને પણ ભેટ આપવામાં આવી દિનકરની કવિતાઓ ફક્ત રાષ્ટ્રભક્તિથી છલોછલ હતી એવું જ નહીં પણ તે આ જટિલ વિશ્વમાં નૈતિક મૂંઝવણો પર પણ ઊંડું વિશ્લેષણ પ્રસ્તુત કરતી હતી ઓગણીસો બાવનમાં રામધારી સિંહ દિનકરને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા અલંકૃત કર્યા આ મહાન રચનાકારે ચોવીસ એપ્રિલ ઓગણીસો ના રોજ પોતાની અજર અમર કીર્તિનો ત્યાગ કરીને આ સંસારમાંથી વિદાય લીધી આ મહાન રાષ્ટ્રવાદી પ્રખર પ્રતિભા રામધારી સો સો વંદન